નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા મોલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નહીં આવતા પોલીસે હાશકારો લીધો હતો. સુરતના વીઆર મોલને ફરી એકવાર મેલથી ધમકી મળી છે. થોડા વખત અગાઉ પણ પીપલોદ રોડ ઉપર આવેલા વીઆર મોલને ઈમેલથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જ્યારે રક્ષાબંધનના તહેવાર પર ફરી એક વખત મોલને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. એસઓજી અને પીસીબીની ટીમ સહિત અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ વીઆર મોલ ખાતે પહોંચી ગઈ. તપાસમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની મદદ લેવાઈ હતી. ગણતરીની મિનિટોમાં જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી. આખા મોલની અંદર તપાસ કરવાનું શરૂ કરી દેવાતા અને પોલીસ કાફલો ખૂબ જ મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પર પહોંચી જતા ભયનો માહોલ ઊભો થયો હતો. લોકોએ પણ સ્થિતિ પારખી જતા તાત્કાલિક મોલથી દૂર જવાનું યોગ્ય સમજ્યું હતું. ફાયર વિભાગની ટીમ પણ એલર્ટ થઈ ગઈ છે. હાલ પોલીસની તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને સમગ્ર તપાસના અંતે કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી નથી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.